પેલો ને નાખ્યા છે થોડું થોડું પાછું બધું અને દીપ દીપ ના કરતી પાછી વિવાય એવી હોય ને હું સાડી નહીં ખબર આવવાની ને તું પૂછે હોય જોઈશે બધું મારા જ આમ ભારી હાલવાનું વનન વનન નાખવાનું નાખવાનું આવું જ નહીં પડતી એટલી બધી આખે પેલી બેસવાન અમે તું નાખો છો મને ખબર છે એક જ દાડો નાખતો છો જોઈ નહીં આજ નાખી દો બેસવાન સાર જમી ખાવાનું બનાય સાર બસ એના સિવાય બીજું કોઈ આવડે છે બનાવતા બનાવવાનું અલ્યા કોક હારું અમુ સોમા હું આવ્યું કોક હારું બનાવવા રાજ હારું બનાવવાનું તો વાઈન વિનું પણ હારું બનાવું અલ્યા મારા હમણાં બહાર જવાનું છે કોણ બહાર જવાનું તો જલ્દી ખાવાનું બનાવજે છે ડેલા તૈયાર થાય શ્યારામ શ્યારામ જો પેલું ફોન સાગે નહીં પેલી ગાય વિવાય એવી છે ઘેર રહેવાનું છે આજ સાહેબ બોલું અલે સાહેબ હું બોલું સાહેબ ને કહી દેવાનું ગાય વિવાય એવી છે દૂધ ખાવા નહીં જોઈતું તમારે ગાય ની વાર રાખવાની આ ખુરશી બેરો ગાય બી ભાઈ વિશે પાછી નહીં જવા દેવા શ્યારામ ભણવા હું દાંત વારું છું તમે દાંત કોઈ વારું એટલે હું યા નહીં કોમ કરતો બધું તમે બનાવો કે છોકરો તોય નહીં ભણવું લે આપડા ભણવા કોઈ શાન ના આવે તય તારા ગાય ની વાર રાખો હું હમણાં તાવ વડે ગોળીઓ લાવું છો પાછું બેના વળે તારા વળે કિમ રોલ હું કીધું ગાય ની વાર રાખવાની તારા મમ્મી તો ક્યાં ભણવાનું આપો કોઈ ભણવું નહીં ભણે આપ જમીન ઘણી બધી પડી જાય તો શેરે તો હું વાયા જવું હું કીધું દાદા ના પાસા ને હારી ને બહેરા તૂટી જવું હવે જવલી તું છોકરો ને બગાડે છે તમે બગાડો છો છોકરો નો છે તને કોઈ ખબર પડે સાહેબ છે ને આ ઘર નું કોમ શીખવાડવાનું કઈ શરમ થઈ નું કઈ ભેટો સાહેબ શીખવાડશે કે ફોન શીખવી થી ભરવાની હે તો સાહેબ અલે ચલો મેં લે પેલા ખૂણા થઈ જાય અલે હને રજા ચિઠ્ઠી લખવાની હોય મારી રજા લેવાની હોય સાહેબ ની લેવાની હોય જાહેર અને પેલી ગાય ની વાર રાખજે પાછું તને કોઈ ખબર ના પડે બે છે એક બાજુ ભણવા વાળી થઈ જશે તું ભણી હોય ઊંધી પડી જશે તે ખબર છે તું ચાર ચોપડી ભણેલી છે એટલે હું નહીં ભણ્યો એટલે નહીં ભણ્યો તો છે ને ગાય બેસો રાખું છું અલે છો જલે પાછા પેલું ટોકર લેતા હો ટોકર શીખવાડતી નહીં છોકરો હજી આ સુધી આવા વાળો છોકરો છે પણ હું કોમ કરું એ શીખવાડ્યું નહીં છોકરો શીખવાડો તમે તે હું જ શીખવાડું છું ને ના મોકલ હે ટોકર લઈને હોય પેલો ટોકર લેતા હોય છે હું બધું મારે લેવા જવાનું એકદમ પાવરો લે તું હેર ભેગું કર ફોન ભેગું કર ખબર નહીં પડતી આ હેતર માં નાચે તો શું પેદા કરે એ સાહેબ કોઈ બાજરી પેદા કરવા ના આવે કાન હું શીખવાનું એટલું જ શીખવાનું પર હા એમ સાહેબ હું શીખવા સાહેબ કોઈ કન આવું શીખવાડું લે તને ફોન ભરતા શીખવાડે તો બેસો છે રીતના સાર નાખીને શીખવાડે બસ ભણવા એ બેસી રહું પડે બેહવાનું ગમે છે એટલે જવું પડે છે આરામ ભરવાન કર લે ભરવાન કર તું છે ઉભો રહી લે પાછો બાપા અમે શ્યારામ નહીં જઈએ તો બીજો છોકરો આગળ થઈ જાય ચોકન થઈ જાય આગળ થઈ જશે તું ભણવાનું જો આગળ થઈ જાય એમ બીજો તે કાલે હવારે ઉઠીને તારે પહેલી લાઈન માં બેહવાનું એવું આગળ થઈ જતો છે આપડા બર બર દેવો ખાઈ લે જો ન થઈ ગયો તું ખાવાનું ચાલ મેલે તું જાણ તો તા મને કોમ કરાવા દે ઓણ પહાણ બસ બેઠા બેઠા કોમ જ કરો છોકરો મારા જવા જમરા 12 3 વાજે બસ આ સોણ એવું ને ઉપરી રહો ગાયનું બસ તાં તો ખબર નહીં પડતી આ સોણ માટી થઈ જાય તાં તો સોણ ને શેન તે હોય સા ઓમાય
આરામ ના પાછો હું બહાર જાઉં છું, હું બહાર જવું ના છોકરો કોમ કરાવજે પાછી હું ના જતી પેલા નિહાર ના જોઈ પાછા બફોડ શેરી બહાર રિસન માં જતા ના ઓર રાખજે પાછી નક પેલી ગાય વિભાઈ જાય એવી છે પાછી લોકાચાર જવા નહી આપડે મોડું થાય કે પાછું શું લોકાચાર પેલા જીવરામબા ના મળી જાય 130 વર્ષ છો ને પણ હું તમે જો છોકરો બિસ્કીટ થઈને નીકળ્યો હતો ને એ કાલે તો ભરાડદાર ભાઈ ના બોલો બિસ્કીટ ખાઈ જાય બિસ્કીટ ખાઈ જાય 130 વર્ષે પણ મી કીધું આ તો હાલ હા ના મારું પણ તમે કે મળી ગયા કાલે જ મરી જાય આ તો દોત નવા આવે છે એટલે ખાઈ જાય છે પાછા એ વાત સાચી અરુ હા તાણ તે હું તો પાછા શીરો ને એવું છે પાછું શીરો ને મગ છે ચોખ્ખા જી નો શીરો છે કે જતા એ ખાતા એ બેન 130 વર એટલે કોઈ શોખ જેવું એ ના હોય પાછું શું લે ભજન કરે છે બધા ખોસ આપણે ખાઈ લેવાનું હમણાં દાદા ના ધોમા જી આપણે રાખીએ હઉ બારમું થાય પછી આવીશું ઘેર અરે એ મગ ને શીરો ના ખા ખા કરે તો ઘેર આવે જવું તો પડશે છે બુજ્યો જવું જ પડે કા લઈ જતા બનતા પાછા મારા તો લે તમે રૂમાલ બુમાલ લેતા હો અરે હાલ રૂમાલ તમે ઘેર બે જણા અમે અમારે છોકરા જવાનું તું સારવાર એકલો મી હે સાહેબ કોઈ બોલે તો કઈ દેવાનું એમાં બાપ લોકઈ ગયા સાહેબ આ રૂમાલ લેતા જો રૂમાલ લઈ લે લે આપડી બેઠક હતી એટલે બેઠક મારા કોઈ મોણસ કોઈ કાઢા હતા રે શંભુજી હું શીરો બનાવ્યો એકલા જી એટલે લાગે છે છોકરા ખમતા છે ને એટલે પાછું ઘણું મેલી જાય શેરી પાછું જીવો પણ મરી જાય તો સારું થયું હમણાં દહ દાડા શીરો ખાવા નહીં હેડા આપડે પણ ઉમર થઈ ગયેલા ચાલા 130 થયો તો જોવાનું છે અત્યારે બધો હાઈટ વર્ષે તો ટેર થઈ જાય જોજો બધો છો ભજન કરતો હતો ખાતો હતો આટલા વર્ષે જોઈ ને તાનું કોઈક આનંદ કેવાય છે શંભુજી હો પાછું તાણે લેવો આવો બે હો થોડું પછી જવાય છે તો બે શું જવાનું કોઈ મોડું થઈ ગયું કાલે વાથે ને જ ના કરજો પાછા કાલે તો કાલ આપણે બે જણા હંગાથી જ જવું હમણાં તો બાર દારા મોજમાં બેહવા જવું જ પડશે પાછું તા પાણી માં પાછા નહીં પડતા છોકરા કેટલી આય આય કરતી હતી ચા તો પીધામ થાકો બોલો હાલે તો બેહવા મો જવું તાર કાલ ભૂલવાના પાછા તબેલા કોઈ દે ઘેર દે ખાસા કે દે કર શવે આ શું છે જગો લેબડા છે હા પાણી પાણી લાવતો લેતા હતા લેબડા હેર તું એ વાત થઈ જાતો હે ને મત હે ને હું તો ઘેર ટોકો કરી આવ્યો કે આ તો શું જા તો આ જતો છે હું તો હમણાં લીધા આગળ બેહો આ શનિવાર તો તે કીધું અને ઓલે આજ તો શનિવાર હતો પણ છોકરો વહેલા મને તો ઊંઝો ઊંઝો તો છોકરો વહેલા ને આ જતો રહ્યો એ તો આપસી કા પણ તૈયારી કર 11 વાગવા આયા સુધી મને આઈ જ આઈ તા આઈ આવી એટલે પણ નકડીએ બે જણ શવિને ટોકો કર્યો કે શું જતા લે તો કે ચોસ
દેખાતો નહી છે છોકરો મેલવા વાત કરી અજીત ને યુવરાજ બેને વાત કરી મને શું વાત કરી કે મારા પપ્પા એમ કે અમારે શાળામાં આબુ હશે તોય નહીં આ બાજે અમે પૂછ્યું કે ભાઈ તમે 3 દિવસ થી શાળામાં કેમ નતા એમ એટલે છોકરો એ વાત કરી બધી કે એક દાડો ભેંસ વીવાણી હતી એક દાડો જીઓબા મળી ગયા લોકો જાણતું આ બધા કોમ માં તમે યાર છોકરો નું કા ભણતર બગાડો સાહેબ ગાય વિવાય એવી હતી પણ કોઈ બહાન બેહાવાર નતું કુતરું કુતરું આવે છે સાહેબ એટલે એમ નહીં યુવાની જિંદગી અત્યારે જે પાયા નું ભણતર છે ને જ મહત્વનું છે અને અત્યારે તમે યુવાન જિંદગી અંગા તું ક્યાં રમત રમો છો તમારો છોકરો નું ભવિષ્ય છે એ નક્કી કરી દીધું કે અરે તમારી ખેતી જ કરવાનો છે યુવાનો આ છોકરો ભણવામાં એટલો હોશિયાર છે ને તે ભવિષ્યમાં એ કોઈ મોટા માણસ બની શકે ડોક્ટર બની શકે એન્જિનિયર બની શકે પોલીસમેન બની શકે કોઈ બી નોકરી લે કે પોતાનો ધંધો કરવો હોય તો ભણેલા હોય તો એમાં ખબર પડે કે કઈ રીતે ધંધો કરાય કે શું થાય વાત કરી કે મારા મમ્મી નો વર્ક નહીં મમ્મી તો એમ કે છે કે તમે શાળામાં જો પણ તમારો જ મેન વર્ક છે તમારે ફરવા દખે આ છોકરો તમે શિક્ષણ બગાડો છો યાર મારે લોકો જવું પડે પણ સાહેબ લોકો જવું હોય તો જવાય ના જવું હોય તો નહીં જવાનું પણ તમારા છોકરો નું ભણતરું કા બગાડો છો મારું એટલું જ કેવું છે બીજું કેવું નહીં એટલે તો આ શનિવાર હતો એટલે મૂકો સ્પેશિયલ હેડો તમારા પપ્પા ને બધા ભેગા થી સાહેબ ખુરશી બે નહીં બે હું યાર તમારો વર્ક છે યાર તમારો છોકરો એ હોશિયાર છે આ છોકરો એવો છે તે હોમતી શાળામાં આવશે તો તમે એમ કે આબા નહીં દેતા કે છોકરો નહીં એક દાડો ના આવ્યો બે દાડા ના આવ્યા પણ મારી વાત આપડો છોકરો છોકરો છે ભણવામાં હોશિયાર છે અને જે સાહેબ યુવાન ભણવો તો રાતે ભણે કે રાતે ના ભણવાનું હોય શાળામાં ભણાયો હોય રાતે ઘેર આવીને લેસન કરતો યુવાન ખબર પડે તો બીજા છોકરા પૂછીશું ના પૂછી લેવાય કે સાહેબ ને હું ભણાય તું શાળામાં ભણ્યા હોય તો બે વખત એનો અભ્યાસ થઈ જાય કે શાળામાં ભણ્યા હતા એના એ વસ્તુ ઘેર આવીને પાછું એનું લેસન લખ્યું અભ્યાસ કર્યો એટલે એનું યાદ રહે અને પરીક્ષામાં હા અને છોકરો ભણાશો તો યુવાન ભવિષ્યમાં કોમ માં આવશે તમારા હાથમાં જો હાલ 25 લાખ આવી જાય તો તમે શું કરો વાપરી નાખું સાહેબ એ તાણે મહત્વનું એ છે આ છોકરો ભણેલો ગણેલો હશે તો એ મૂડીનું કઈ રીતે આયોજન કરવું કઈ જગ્યાએ રોકાણ કરવાથી શું થાય એ બધું યુવાન ખબર પડે તો ભવિષ્યમાં યુવાન કોમમાં આવે એવું નહીં કેતો ભણેલું કશા કોમમાં આવતું નહીં બધા લોકો એમ કે ભણેલા તો ભેસો ચારે ને ઓમ કરે ને તેમ કરે એ બધું નકોમું જ છે ભણ્યા વગર કશું થાય એવું નહીં તમને ગણત જ નહીં આવડે તો તમે શું કરશો તમે ખેતી કરશો તો તમારા હિસાબમાં કોક ના જોડે લેવાના હશે ગાલવાના હશે એ તમારા અંગાત ચીટિંગ કરશે તારે હવે જ હિસાબ કરા જે કોક નું ભણેલા લઈ જાય કે હેર જો મે મારા અંગાત હિસાબ કરવા એ તમાર કોઈ ને લઈ જવા ના પડે અને આ છોકરો તો એટલો હોશિયાર છે કે એમને મજૂરી નહીં કરી પડે અને આપણો છોકરો પોતાના ખાતે આવે અત્યારે પછી તો જે થવું થશે પણ અત્યારે એવું લાગે છે કે એરા પોતાના પગ ઉપર ઉભો થશે એટલી મહેનત કરીશે હાલ વાત સાચી સમજી જાવ સાચી વાત આપણે ઘેર રાખીએ છીએ આપણો છોકરો ભણે તો આપણા જ કોમ માં આવે તમારા છોકરા ને ટાઈમે શાળામાં મોકલી દેજો અને કોઈ તકલીફ હોય તો તમે શાળામાં વાત કરો આ તો એમ કેતા કે રજા ચિઠ્ઠી તો હું લખવી છે અમે નહીં બે તમે બે આવો તો તમે ઘેર ભણાઈ દેતા હોય તો હું વધુ આવત અને તમે જ ના ભણ્યા હોત ભણવામાં પેલા એ વાત તો તમે ભણ્યા હોત તો અત્યારે જે શિક્ષણ માં આગળ છે એમના છોકરા માટે કેટલી મહેનત કરે છે લાખો રૂપિયા ફી ભરે છે ડોક્ટર બનાવવા માટે વર્ષ ની 1.5 લાખ એટલે તમે તમારા છોકરા નું શિક્ષણ બગાડશો નહીં છોકરો તો નોકરી આપી એ ફરજિયાત છે મહેનત કરાય નોકરી ના મળે તો ધંધો કરીએ કે તમારા ગામ માં એવા હશે કે જેનું 100 વીઘા 200 વીઘા જમીન હશે પણ એ ભણેલા હશે તો સાચવશે ને નહીં ભણેવા તો પછી અને આપણા મુકેશભાઈ અંબાણી છે ધીરુભાઈ અંબાણી છે રતન ટાટા છે એ બધા બિઝનેસમેન નહીં થયા યાર પોતાના પગ ઉપર ઉભા થઈને થયેલા છે બધા બિઝનેસમેન એટલે શિક્ષણ જરૂરી છે ભણેલું હશે તો કોઈ કરી શકશે નહીં ભણ્યું હોય તો કશું જ નહીં કરી શકે એક જ કામ કરશે કે 100 રૂપિયામાં કોક ના મજૂરી જશે બાકી તો મહેનત બીજું કોઈ કરી નહીં કરી આ કામ કરશે બાકી ભણેલા નહીં હોય
તો એટલું જ આવડે છે, બીજું નહીં આવડે. આલે આપણો છોકરો ને કરતા પરવીના જો કાલ થી ભણેલો માણસ છે ને, ધંધો કરી એક છે અને નોકરી નહીં આવતો, એના પગ ઉપર તો ઉભો થઈ જશે, પોતાનું ઘર સારી રીતે ચલાવશે. તો ધ્યાન નહીં રાવાના માં ટાઈમ આપજો, સમજાય પાછા. ચલો આપજો ટાઈમ, ભણવા મોકલી દેજો. હો તમે સમજાય જના કે અમે તો કેટલી રજાઓ પરાઈએ છીએ, એક દારો ભેસી આવવાની, એક દારો લોકઈ જવાનું હોય છે. એટલે તમારા છોકરાનું ભવિષ્ય તમે નક્કી કરો છો ને એ જ ખોટું છે. વાત સાચી સાહેબ, હા એનું ભવિષ્ય એના ઉપર. શંભુજી હારું સાહેબ, ખરેખર હારું શિક્ષણ જરૂરી છે. શંભુજી પાછું આપડે બે ભણ્યા નહી, આ તો ભણ્યા હોય તો ખબર પડે. સાચી સાહેબ, નહીં ભણ્યા એટલે તને ગાય બેસો કરવી પડે, સારવી પડે છે. આપડે બે નક્યો પાવડા લઈ મો જવું પડે છે, કોક ભણ્યા હોય તો મને કોક ન. શંભુજી છોકરો ની જિંદગી નહી બગાડવી, ભલે આપડે બાર જવાનું પર રજા નહીં પરાવાની. તો ભણવા દે, હું તો કઉ છું ભણ્યા, અને જીવન બીવો મળી જાય તો નહીં આવું, તો કોઈ નહીં પાછા બેહવા નહીં જવું. આપડે છોકરો રજા નહીં પાડવી, ભણું તો કોક કરશે નહીં ભણ્યું શું કરશે. એ વાત સાચી, ભણ્યા નહીં તે આપડે ભણેલા ખોળવું પડે, હિસાબ કરવા. હરજી ભાઈ મારા ગાતે હિસાબ કરવા જવું છે. અરે શોખ બાર બજાર માં જાય છે ને તો ઓમ બોર્ડ ઓમ જોઈ રહું પડે, કોક આઈ ને ક્યાં તને ખબર જ પડે હું લસેલું હોય છે. અને હું તો એક દારે એસ્ટીમ પૂછ્યો ને એક ભાઈ ને, એટલે બોર્ડ હાનું છે તે મને કે પત્ર આનું જોજો. આ મસ્તી નહીં એટલે એટલે આ બધું ભણવું પડે. પાછું કીધું ભાઈ બચ્ચો જાય છે એટલે કે રોડ ઉપર. જિંદગી સુધરી થાય રોખાવા નહી જવું. આ શિરામ શિરામ તો ઝોકા આ છે વખા, હા હા હેડતા ના ફરતા હોત, ભણ્યા તો ગાડીઓ લઈને ફરતા હોત, ગમે તે ધંધા કરીને. હા